નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ કેરિયર જે કે લેક્ચર સિરીઝમાં આપનું સ્વાગત છે મિત્રો આજે આપણે ગુજરાતી વ્યાકરણમાં સમાસ જોવાના છીએ અને આ સમાસમાં દ્વંદ્વ સમાસ આજે જોવાના છીએ તો દ્વંદ્વ સમાસ શરૂઆત કરતા પહેલાં જો હજી સુધી તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરો બાજુમાં આવેલા બે લાઇકોનને પ્રેસ કરો જેથી કરીને નવી માહિતી અપલોડ કરીએ તો સૌ પ્રથમ તમને નોટિફિકેશન દ્વારા માહિતી મળી રહે તો શરૂઆત કરીએ દ્વંદ્વ સમાસ આજે આપણે દ્વંદ્વ સમાસ અને એમના પ્રકારો કયા કયા છે અને એમના વિશે સેપરેટ ડીપમાં માહિતી આજે લેવાના છે તો તમે શરૂઆતથી અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો તો આજે આપણે શરૂઆત કરીએ દ્વંદ્વ સમાસ તો કે દ્વંદ્વ સમાસ છે શરૂઆત કરીએ તો કે દ્વંદ્વ સમાસની વ્યાખ્યા શું દ્વંદ્વ સમાસ કહેવાય કોને તો કે જોઈએ તો કે એની વ્યાખ્યા જોઈએ તો શું આપેલી છે તો કે જે સમાસમાં પદો જે સમાસના પદો સમાન વ્યાકરણી મોભો ધરાવતા હોય અને સમસ્ત પદોના વ્યાકરણી મોભ પણ તેનો તેજ રહેતો હોય અને તે પદો વાક્ય સાથે સમાન સંબંધ ધરાવતા હોય તેવા સમાસને દ્વંદ્વ સમાસ કહે છે ફરીથી એક વખત જોઈએ તો કે ભાઈ જે સમાસના પદો સમાન વ્યાકરણી મોભો એટલે કે આ જે સમાસ છે એના વ્યાકરણી મોભો છે એ બંને પદ એટલે કે પૂર્વપદ અને ઉત્તરપદ બંને વ્યાકરણની દ્રષ્ટિએ કેવું ધરાવે છે મોભો તો કે સરખો ધરાવતા હોય સમસ્ત વ્યાકરણી વ્યાકરણ સરખો હોય તેમજ પદો છે એ સમાન સંબંધ ધરાવતા હોય તે સમાસને દ્વંદ્વ સમાસ કહેવાય છે તેનો વિગ્રહ કરવા માટે એટલે કે દ્વંદ્વ સમાસનો વિગ્રહ કરવા માટે અને કે અથવા જેવા પદોનો છે એ વપરાય છે એટલે કે દ્વંદ્વ સમાસનો વિગ્રહ કયા કયા પદોથી થાય છે તો કે અને કે અને અથવા જેવા શબ્દોથી થાય છે આ સમાસમાં વાક્યમાં અલગ અલગ વાપરી શકાય અલગ અલગ વાપરી શકાય અને એકબીજા પર આધારિત ના હોય તેવા સ્વતંત્ર પદોનું જોડકું હોય છે એટલે કે આ સમાસના વાક્યોમાં આપણે અલગ અલગ વાપરી શકાય એટલે કે ઉત્તરપદ પણ વાપરી શકાય પૂર્વપદ પણ વાપરી શકાય અને એકબીજા ઉપર આધારિત ના હોય અને સ્વતંત્ર પદોનું જોડકું અહીંયા આવેલું હોય છે આ સમાસમાં આ સમાસમાં વપરાયેલા બંને પદો વાક્ય સાથે સીધો સંબંધ ધરાવતા હોય છે એટલે કે આ સમાસમાં જે બંને પદો આવેલા હોય એ વાક્ય સાથે કેવો સંબંધ ધરાવતા હોય છે તો કે સીધો સંબંધ ધરાવતા હોય છે વિગ્રહને આધારે આ સમાસના ત્રણ પ્રકાર પડે છે એટલે કે વિગ્રહને આધારે દ્વંદ્વ સમાસના કયા કેટલા પ્રકાર પડે છે તો કે ત્રણ જોઈએ કયા કયા પ્રકાર પડે છે તો પહેલું છે સમુચ્ચય પહેલો પ્રકાર કયો છે તો કે સમુચ્ચય સમાસ અથવા એનું જ નામ છે બીજું સમાસ ફરીથી પ્રકાર એક જ છે એમના બે નામ છે એટલે ખાસ ધ્યાન રાખશું પરીક્ષાની દ્રષ્ટિએ હાલની પેટર્ન પ્રમાણે આવા સવાલ પણ પૂછાય છે કે નીચેનામાંથી કયો પ્રકાર છે એ દ્વંદ સમાસનો નથી તો એમાં કોઈ પણ ઓપ્શનમાં છે એ તમને બંને આપી દીધા હોય તો એ રીતના પણ તમને સવાલ સેટ કરી શકતા હોય તો પહેલો પ્રકાર કયો છે તો કે સમુચ્ચય સમાસ અથવા ઇત્ર સમાસ ઇત્રેતર દ્વંદ્વ સમાસ બીજો પ્રકાર જોઈએ વૈકલ્પિક દ્વંદ્વ સમાસ એટલે કે વૈકલ્પિક દ્વંદ સમાસ અને ત્રીજો પ્રકાર કયો છે તો કે સમાહાર દ્વંદ્વ સમાસ આ આ ત્રણ પ્રકાર પ્રકાર છે હવે ત્રણેય વિશે સેપરેટ માહિતી વિગતવાર માહિતી જોઈએ તો કે ભાઈ પહેલો પ્રકાર છે સમુચ્ચય સમાસ અથવા ઇત્રેતર સમાસ સમુચ્ચય સમાસ અથવા ઇત્રેતર સમાસ તો કે એની વ્યાખ્યા શું છે તો કે જે સમાસનો વિગ્રહ અને થતો હોય ખાલી અને થતો હોય તેને સમુચય અથવા ઇત્રેતર સમાસ કહેવાય છે એટલે કે જે સમાસનો વિગ્રહ અનેથી થતો હોય તેને સમુચય કે ઇત્રેતર દ્વંદ સમાસ કહેવાય છે સમગ્ર પદોમાંથી બહુવચનનો અર્થ નીકળે છે એટલે કે આખે આખું જો પદ હોય પૂર્વપદ અને ઉત્તર પદ ભેગું હોય ત્યારે એમાં કયો અર્થ નીકળે છે તો કે બહુવચનનો અર્થ નીકળે છે એમના ઉદાહરણ જોઈએ જેથી કરીને આપણે વધારે ખ્યાલ આવે તો પેલું છે ભાઈ બહેન તો ભાઈ બહેન છે એનો વિગ્રહ કઈ રીતના થશે તો કે પેલા તો ભાઈ અને બહેન બંને પદ કેવા છે તો કે સ્વતંત્ર છે અને અને આનો વિગ્રહ નથી થશે તો 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 કે કે ભાઈ બહેન આ એમનો વિગ્રહ થશે ભાઈ અને બહેન અને કયું ઉદાહરણ થશે તો કે સમુચ્ચય અથવા ઇત્રેતર ઉદાહરણ થશે બીજો જોઈએ રાત દિવસ તો કે રાત અને દિવસ રાત દિવસનો વિગ્રહ કઈ રીતના થશે તો કે રાત અને દિવસ ત્રીજું આબોહવા યાદ રાખવા જેવો શબ્દ છે મિત્રો આવા પરીક્ષામાં પૂછાતા હોય છે કેમ કે કારણ મહત્ત્વની વસ્તુ એ હોય છે કે આવા શબ્દોમાં ઘણા વિદ્યાર્થી મિત્રોને એમનો આબોહવામાં પૂર્વપદ કયું છે અને ઉત્તરપદ કયું છે એ જ ખ્યાલ નથી આવતો આથી એમનો સાચો વિગ્રહ થઈ શકતો નથી અને આને આધારે છે પોતે સમાસનો પ્રકાર ઓળખી શકતા નથી તો આનો વિગ્રહ કઈ રીતના થશે આ બટલે થાય પાણી પાણીનો સમાનાથી થાય આ બે એટલે પાણી અને હવા એટલે કે પાણી અને હવા આ રીતના એમનો વિગ્રહ થશે તો મિત્રો સમાનાથી શબ્દોના આપણે ઘણા બધા ભાગ આપણે મૂકી ચૂક્યા છીએ જો એ તમે હજી સુધી ના જોયો હોય તો અત્યારે તમે પ્લે લિસ્ટમાં જઈને જોઈ શકો છો તો આગળ જોઈએ આપણે ચોથું છે માતા પિતા તો માતા છે એ પૂર્વપદ છે અને પિતા છે એ ઉત્તરપદ છે એટલે આ રીતના પૂર્વપદ અને ઉત્તરપદ એનો વિગ્રહ કેના દ્વારા થશે તો કે અનેથી એટલે કે માતા અને પિતા પાંચમો શબ્દ જોઈએ દંપતી તો દંપતીનો વિગ્રહ થશે પતિ અને પત્ની છઠ્ઠો જંતર મંતર તો એનો વિગ્રહ થાય જંતર અને મંતર આવા શબ્દો તો ઘણી જગ્યાએ આપણે ઇઝીલી ખ્યાલ આવી જતો હોય છે સાતમો રામ લક્ષ્મણ તો કે રામ અને લક્ષ્મણ આઠમું જોઈએ દાણો પાણી તો દાણા અને પાણી નવમું રીત રિવાજ તો વિગ્રહ કયા થશે તો કે રીત અને રિવાજ દસમું ચા પાણી તો એનો વિગ્રહ થશે ચા અને પાણી અને છેલ્લો મોસ્ટ એમપી કે જે અવારનવાર પરીક્ષામાં આપને પૂછાઈ ચૂક્યો છે અહર્નિશ તો કે એનો વિગ્રહ શું થશે અહર્નિશનો તો કે દિવસ અને રાત અહર્ન એટલે શું થશે દિવસ અને નિશા એટલે રાત્રિ તો કે બંનેના સમાનાથી છે એટલે આ રીતના સમાસ સમાસમાં ઘણી શબ્દો એવા આવેલા હોય છે કે જેને આધારે આપણે ઓળખવો અઘરો બની જતો હોય છે પરંતુ આ શબ્દોને ઓળખવા માટે આપણે શબ્દ સમૂહ માટેના એક શબ્દ સમાનાથી શબ્દ જો આ વ્યવસ્થિત આપને આવડતા હોય તો આપણે સમાસને સરળતાથી આપણે ઓળખી શકતા હોય છે તો આ રીતના સમુચ્ચય અથવા ઇત્રેતર દ્વંદ્વ સમાસ છે એવા પ્રકાર એના પડે છે બીજો પ્રકાર જોઈએ વૈકલ્પિક દ્વંદ્વ સમાસ તો કે બીજો પ્રકાર છે એમની વ્યાખ્યા જોઈએ તો તો કે વૈકલ્પિક દ્વંદ્વ સમાસમાં પદનો વિગ્રહ અથવા કે કે એટલે અથવા અને કે થી થતો હોય છે એટલે આને છે એ વૈકલ્પિક દ્વંદ સમાસ કહે છે એટલે કે જે દ્વંદ્વ સમાસના પદોનો વિગ્રહ અથવા અને કે થી થતો હોય તેમને વૈકલ્પિક દ્વંદ્વ સમાસ કહે છે આ સમાસમાં વિકલ્પનો ભાવ નીકળે છે એટલે કે વિકલ્પ આપણે દર્શાવેલા હોય છે એક છે તો બીજું નથી એટલે કે વિકલ્પ તને બતાવે કા ભાઈ આ છે અથવા કા આ નથી એટલે કે આ કોઈ પણ એક વસ્તુ હોય એક નથી એ રીતના આપણે બતાવતું હોય છે આ સમાસમાં જો બંને પદો એક વચનમાં હોય તો સમસ્ત પદ કેવું આવે તો કે એક વચન અને જો બંને પદો બહુવચનમાં હોય તો સમસ્ત પદ કેવું આવે તો કે બહુવચનનો અર્થ નીકળે છે વૈકલ્પિક દ્વંદ્વ સમાસમાં બંને પદો મોટે ભાગે એકબીજાના વિરોધી હોય છે એટલે કે આમાં બંને પદો એકબીજાના કેવો હોય છે તો કે વિરોધી હોય છે તો દ્વંદ વૈકલ્પિક દ્વંદ સમાજ જે કે એનું નામ જ છે વૈકલ્પ એટલે તમને વિકલ્પ દર્શાવે અને બંને પદો ઉત્તરપદ અને પૂર્વપદ કેવો હોય છે એકબીજાના વિરોધી હોય છે એમના ઉદાહરણ જોઈએ જેથી કરીને આપણે વધારે ખ્યાલ આવે તો કે ઊંચ નીચે તો એનું વિગ્રહ કયો થશે તો કે ઊંચું કે નીચું સ્વાભાવિક છે કોઈ વસ્તુ કાં ઊંચી હશે અને કાં કેવી હોય તો કે નીચી હોય એટલે કે ઊંચું કાં નીચું એટલે આ રીતે એમનો વિગ્રહ થશે બીજું ચાર પાંચ તો કે ચાર કે પાંચ હવે સ્વાભાવિક છે કોઈ સ્થળે એમ કે આપણે વાત કરતા હોય કે જનરલી ચાર પાંચ લોકો હતા તો ચાર પાંચ લોકો હતા એમાં ચાર કા કેટલા હશે ચાર હશે અને કાં કેટલા હશે પાંચ હશે પાંચ હશે તો આ રીતના ચાર કે પાંચ ત્રીજો શબ્દ જોઈએ જમા ઉધાર એનો વિગ્રહ થશે જમા કે ઉધાર કા કોઈ પણ વસ્તુ જમા રાખીએ કાં શું રાખીએ ઉધાર રાખીએ પાંચમો ચોથો શબ્દ જોઈએ ન્યાય તો કે ન્યાય કે અન્યાય ન્યાય ન્યાયમાં શું થશે તો કે ન્યાય કે અન્યાય પાંચમું જોઈએ વહેલું મોડું તો કે વહેલું કે મોડું છઠ્ઠું સારું નરસું તો કે સારું કે નરસું એનો વિગ્રહ થશે સાતમું જોઈએ ચા કોફી તેનો વિગ્રહ થશે ચા કે કોફી હવે મિત્રો આપણે સમુચ્ચે અથવા ઇત્રેતરમાં હમણાં જે જોઈએ એમાં શું જોઈ ગયા હતા તો કે આગળ આવું જ કંઈક એક્ઝામ્પલ જોઈ ગયા તમને યાદ હોય તો કે ચા પાણી તો કે ચા પાણી આપણે એક્ઝામ્પલ જોઈ ગયા હવે ઘણા મિત્રોને કન્ફ્યુઝ થતું હોય કે સર ત્યાં ચા પાણી તો આપણે એનો વિગ્રહ છે એ અન્યથી કર્યો તો ચા અને પાણી અહીંયા ચા કોફી તો એનો વિગ્રહ ચા કે કોફીથી કરીએ છીએ એવું કેમ તો કે આપણે કેમ અલગ અલગ આપણે લીધું તો કે બંનેમાં ચા તો સરખું જ છે હવે સમજો કે માની લો કે આપણા ઘરે કોઈ મહેમાન આવે છે તો આપણે એમને શું આપીએ તો કે ભાઈ કાંઈ પણ વસ્તુ આપીએ તો ચા પાણી આપીએ એટલે કે આપણે એને પાણી પણ આપીએ અને ચા પણ આપીએ બંને વસ્તુ આપીએ એટલે ત્યાં આપણે અન્યનો ઉપયોગ કરી શકીએ હવે અહીંયા જુઓ કોઈ વ્યક્તિ છે કોઈ મહેમાન છે કોઈ પણ વ્યક્તિ છે એને કા આપણે ચા પાસું અને કા કોફી પાસું બંને વસ્તુ સાથે પાસું નહીં આથી એટલા માટે કે અહીંયા વિકલ્પ બતાવે છે તમે ચા લેશો કે કોફી એટલા માટે આનો વિગ્રહ શું થશે ચા કે કોફી અને પહેલામાં ચા પાણીમાં શું થશે તો કે ચા અને પાણી તો આટલો આપણે ક્લિયર રાખશું આઠમો શબ્દ જોઈએ ઠંડુ ગરમ

વગેરે સંયોજન તરીકે વપરાય છે ફરીથી આખો જોઈએ તો કે જે દ્વંદ્વ સમાસમાં પૂર્વ પદની ઉત્તર પદમાં પુનરાવર્તન થયેલ હોય તેને સમાહાર દ્વંદ્વ સમાસ કહે છે અને આ સમાસનો વિગ્રહમાં વગેરે સંયોજન તરીકે વપરાય છે આગળ આપણે જોયું કે સમુચ્ચય અથવા ઇત્રેતરમાં તો કે અને દ્વારા વિગ્રહ થતો હતો પછી વૈકલ્પિકમાં તો કે કે અથવાથી વિગ્રહ થતો હતો અને જ્યારે સમાહારમાં તો કે વગેરેથી એમનો વિગ્રહ થાય છે સમાહાર દ્વંદ સમાસમાં પૂર્વપદની ઉત્તરપદમાં દ્વિરુક્ત થઈ હોય છે એટલે કે પૂર્વપદની ઉત્તરપદમાં દ્વિરુક્ત હોય છે એટલે કે પદો મોટાભાગે સમાનાથી શબ્દો હોય એટલે કે પૂર્વપદ અને ઉત્તરપદ મોટે ભાગે કેવા શબ્દો હોય છે તો કે સમાનાથી શબ્દો હોય છે સમાહાર દ્વંદો સમાસમાંથી સમુદાયનો અર્થ નીકળે છે એટલે કે સમુદાય એક સમૂહ સાથે સંકળાયેલો હોય એવો એનો અર્થ નીકળે છે અને સમસ્ત પદ છે કેવું રહે છે તો કે એક વચન રહે છે સમસ્ત પદ કેવું હોય છે તો કે એક વચન હોય છે ઉદાહરણ જોઈએ જેથી કરીને ખ્યાલ આવે તો કે માન મોભો તો માન મોભોનો વિગ્રહ કઈ રીતના થશે તો કે માન મોભો વગેરે માન મોભાનો કયા થશે તો કે માન મોભો વગેરે બીજો જોઈએ ધન દોલત તો ધન દોલતનો વિગ્રહ થશે ધન દોલત વગેરે ધન દોલતનો કયો વિગ્રહ થશે તો કે ધન દોલત વગેરે લડાઈ ઝઘડો તો એનો વિગ્રહ થશે લડાઈ ઝઘડો વગેરે લડાઈ ઝઘડો વગેરે ચોથું મોજ મજાક તેનો વિગ્રહ થશે મોજ મજાક વગેરે પાંચમો શબ્દ હવા પાણી તેનો વિગ્રહ થશે હવા પાણી વગેરે છઠ્ઠું કરવેરા તેનો વિગ્રહ સ્વભાવ છે કરવેરા વગેરે સાતમું મેવા મીઠાઈ તેનો વિગ્રહ થશે મેવા મીઠાઈ વગેરે આઠમું વાડી વજીફો

આ આપણા દ્વંદ્વ સમાસના ત્રણ પ્રકાર છે ફરીથી સમ્યુચ્ચય અથવા ઇત્રેતર બંને સમાસના પ્રકાર એક જ છે પણ નામ બંનેના અલગ અલગ છે સમુચ્ચય અથવા ઇત્રેતર અને બીજો પ્રકાર છે વૈકલ્પિક દ્વંદ્વ સમાસ અને ત્રીજો કયો છે તો કે સમાહાર દ્વંદ્વ સમાસ સમુચ્ચય અથવા ઇત્રેતર દ્વંદ્વ સમાસમાં વિગ્રહ થશે અનેથી વૈકલ્પિક દ્વંદ્વ સમાસમાંથી કે અથવાથી વિગ્રહ થશે અને ત્રીજો સમાહાર દ્વંદ્વ સમાસમાં વગેરેથી વિગ્રહ થશે તો મિત્રો આ વિડીયોમાં આપણે આટલું રાખીશું જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો અને તમારા મિત્રોને શેર કરો જેથી તેમને પણ આ માહિતી ઉપયોગી થઈ રહે અને મિત્રો આ સિવાય આપણી ડિસ્ક્રિપ્શનમાં અલગ અલગ ટેલિગ્રામ ફેસબુક પેજ અને ફેસબુક ગ્રુપની લિંક આપેલી છે તો તમે તેમાં જોડાઈ શકો છો અને નવી નવી માહિતી તમે ગ્રુપમાં જોડાઈને મેળવી શકો છો તો આ વિડીયોમાં આપણે આટલું રાખીશું જય હિન્દ જય ભારત અસ્તુ